આજે આપણે અલંકાર સડી મટીરિયલ્સ દ્વારા તૈયાર થયેલ ધોરણ ત્રણ ઓગણીસ સંપૂર્ણ અસાઇનમેન્ટ જવાબ સાથે જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા જેવા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરો ચાલો બાળકો હવે આપણે શરૂ કરીએ પાઠ ઓગણીસ આપણા સાથી અહી છતના પંખાથી પંખી અથડાયું અને નીચે પડ્યું પીટરે તરત જ પકડી દીધું નવજોત અને હરભજને તરત જ પાણી પીવડાવ્યું થોડીક વાર પછી તે ઉડી ગયું શંકરના માળામાં બિલાડીઓ ચાર નાના બચ્ચાને જન્મ આપ્યો થોડાક દિવસ પછી બિલાડીના રડવાનો અવાજ શંકરે સાંભળ્યો તે દોડીને વાડામાં ગયો તો તેણે જોયું તો ત્રણ જ બચ્ચાને બિલાડી રમાડી રહી હતી મીનુની ગાયનું નામ ગંગા હતું એક દિવસ સ્કૂટર ગંગા સાથે અથડાયું અને ગંગા ઘાયલ થઈ ગઈ આગળ એકમની સમજ આપતી મુખ્ય પ્રશ્ન તરી નંબર એક નીચેના વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો તો અહીંયા અહીંયા તમને જે નંબર આપેલા છે પહેલાં એ વાંચી લઈએ ને પછી આપણે સાચા ઉત્તર કરશું તો નંબર એક પંખી ઉડી ગયો નંબર બે પંખીને પંખાથી ઈજા થઈ ગઈ નંબર ત્રણ પીટરી પ્રેમથી પંખી ઉપર હાથ ફેરવ્યો

નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા નંબર ચાર બાળકોએ પંખીને વળખણમાં ફરતું જોયું અને નંબર પાંચ પંખી ઉડી ગયું નંબર બે બિલાડીનો અવાજ કેવો હોય છે બિલાડીનો અવાજ તો તમને ખબર છે કે તેઓ તે કેવો અવાજ કાઢે ન્યામ ન્યા બરાબર એવો અવાજ કાઢે છે તેથી ઉત્તર લખી શકીએ કે બિલાડીનો અવાજ મ્યાઉ મ્યાઉ હોય છે ત્યારબાદ નંબર ત્રણ તમને કયા પ્રાણી ગમે છે કેમ ઉત્તર મને બિલાડી કૂતરો વગેરે પ્રાણી ગમે છે બિલાડી ઘરમાંથી ઉંદરનો ત્રાસ દૂર કરે છે અને કૂતરો ઘરની ચોકી કરે છે નંબર ચાર ગંગા સાથે સ્કૂટર અથડાયું તો મીનુના કુટુંબના લોકો શું કરશે તો ગંગા ગાય સાથે સ્કૂટર અથડાયું તો મીનુના કુટુંબના લોકો તરત જ પશુઓને ડોક્ટરને બોલાવશે નંબર પાંચ ચંદુ તેના ગધેડા માટે શું શું કરે છે ઓ ચંદુ તેના ગધેડાને સ્નાન કરાવે છે બ ચંદુ તેના ગધેડાને ખવડાવે છે અને ક ચંદુ તેના ગધેડાને લીલા ચણા ખવડાવે છે અને ત્યારબાદ ડ ચંદુ તેના ગધેડાને ડોકે ફૂલની હાર પહેરાવે છે પ્રબર તાવું બધું તે ચંદુ તેના ગધેડા માટે કરે છે ત્યારબાદ નંબર છ તમારા ઘર કે પાડોશમાં કોઈને તેમ પાલતું પ્રાણી છે કયું ઉત્તર તમારે તમારા ઘરના પાડોશ મુજબ લખવાનું છે તો અહીં મેં મારી રીતે ઉત્તર લખ્યો છે અમારા પાડોશમાં લક્ષ્મણ લક્ષ્મણબાઈને ત્યાં પાલતુ પ્રાણી કૂતરો છે નંબર સાત તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે ઉત્તર અમારા ઘરમાં પાલતુ પ્રાણી કૂતરો છે અને તેને અમે લાડ છીએ ઠું કહીએ છીએ નંબર આઠ તમે તમારા પાલતુ પ્રાણી માટે શું શું કરો છો જણાવો ઉત્તર તે ભૂખ્યું હોય ત્યારે ખવડાવીએ છીએ કોઈ તેને ખીજવે તો તેને ધીમેથી શાંત પાડીએ છીએ તે ઇજાગ્રસ્ત થાય તો તરત જ પશુઓના ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ અને ઠંડી કે ગરમી અનુભવે તો ઠંડીમાં જૂનો ધાબળો ઉડાડીએ છીએ અને ગરમીમાં ઇલેક્ટ્રિક પંખો તેની મૂકી દઈએ છીએ ઘણા લોકો પ્રાણી રાખે છે તેમનું ધ્યાન પણ રાખે છે નીચે કોષ્ટકમાં પ્રાણીઓના નામ આપ્યા છે તેની વિગત લખો કૂતરો તે ઘરની ચોકી કરે છે ગાય તે દૂધ આપે છે બળદ તો તે ગાડું ખેંચે છે બિલાડી તો ઘરના ઉંદરનો નાશ કરે છે મરઘી તો તે ઘરની આજુબાજુ જીવાંત ખાઈ જાય છે માછલી તે ઘરનું સુશોભન વધારે છે ઘોડો તો આપણે સવારી માટે તેને ખૂબ પસંદ કરીએ છીએ મધમાખી તો તે આપણને મોત આપે છે ત્યારબાદ નંબર દસ માનવી અને પ્રાણીઓને જરૂરી છે એવી ત્રણ વસ્તુઓના નામ લખો માનવીને ઉપયોગી તો રહેવા માટે ઘર અને પ્રાણીઓને પણ ઉપયોગી છે તો જીવન ટક ટકાવવા માટે ખોરાક પણ માનવીને પણ ઉપયોગી છે અને પ્રાણીને પણ ઉપયોગી છે તો નંબર ત્રણ હવા તો હવા પણ માનવીને પણ ઉપયોગી છે અને પ્રાણીઓને પણ ઉપયોગી છે નંબર અગિયાર તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે બરાબર એટલે કે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યું છે તો ઉત્તર મેં મારી રીતે લખ્યો છે મેં કૂતરાને મેં કૂતરાને બિલાડીને ગાય ને ખેલા ખિસકોલીને ખવડાવ્યું છે ત્યારબાદ નંબર બાર કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે લખો તો હું નાનો બે વર્ષનો હતો ત્યારે ઘરના આંગળી આંગણામાં બેસીને પૂરી ખાતો હતો ત્યારે અચાનક કાગડો આવ્યો અને મારા હાથમાંથી પૂરી લઈ ગયો આગળ નંબર તેર પંખીઓને શું શું ખવડાવી શકાય બાળકો તમને ખબર છે પંખીઓને શું શું ખવડાવી શકાય તમે તમારી છત પર પંખીઓ માટે દાણા મમરા રોટલી બરાબર જુવાર બાજરી મકાઈ નાખતા હશો એટલે આપણે ઉત્તર લખી શકીએ પંખીઓને જુવાર બાજરી ઘઉં મકાઈ મગ ચોખા અને મગ દાળ વગેરે ખવડાવી શકાય ત્યારબાદ નંબર ચૌદ તમે ક્યાં કયા પંખીઓને શું ખવડાવ્યું ઉત્તર કબૂતરને મગ બાજરી કાબરને જુવાર અને મરચું મેં ખવડાવ્યું છે બાળકને સૌથી વધુ બાળકો સૌથી વધુ કયા પંખીને ખવડાવે છે ઉત્તર બાળકો સૌથી વધુ ચકલી કબૂતર તથા મૂળને ખવડાવે છે ત્યારબાદ નંબર સોળ તમારી પાસે યાદીમાં આ નામ છે સોદો તે શું ખાય છે ઉંદર તો રોટલી રોટલા અનાજના દાણા વંદો તો નાના જીવજંતુ ભૂંડ તો રોટલી રોટલો અને એઠવા ચામાચિયું તો નાના જીવજંતુઓ પતંગિયા અને ઈયળ કાગડો તો માંસ રોટલી રોટલાના કટકા

નંબર એક નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોને ઓળખી તેનું નામ લખો અહીંયા પહેલું જે ચિત્ર આપેલું છે એ કયા પ્રાણીનું છે તમને ખબર છે છે તો આ ચિત્રનો ઉત્તર સમડી ત્યારબાદ નંબર બે આ ચિત્ર છે બકરીનું ત્યારબાદ આપણને દેખાય છે કે આ ચિત્ર તો ગાયનું છે ત્યારબાદ નંબર ચાર ઓહો ગાય જેવું છે પરંતુ તેના લાંબા છે રંગની છે બરાબર અને ગાય જેવી છે એટલે આપણે કહીશું કે બેસ આના ચિત્ર એ છે ઊંટનું કારણ કે એની લાંબી ડોક છે અને તે અને તેની કમરમાં ટેકરો છે બરાબર તો આપણે તે કહી શકીએ કે આ ઊંચ છે ત્યારબાદ આ પાંદરો છે અને પછી આ ગોળો છે એ જ ગોળો કે જે જે પહેલાના સમયમાં એક એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં બધા માનવીનો ઉપયોગ કરતો પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ લખો નંબર એક ડબળ તો ઉત્તર આવશે ડ બળદ નંબર બે નીચેમાંથી કયું પ્રાણી ઉંદરનું દુશ્મન છે અબિલાડી બુંડ ક કૂતરો કે ડબકરી તો ઉત્તર આવશે અ બિલાડી નંબર ત્રણ ગાયના બચ્ચાને શું કહેવાય અખોલકું બલુડિયું ક વાછેડું કે ડરડું તો ઉત્તર આવશે ક વાછેડું ગાયના બચ્ચાની વાછેડું કહેવાય ત્યાર બાદ બિલાડીના કેટલા બચ્ચા જોયા અચાર બ બણ ક બે કે ડ પાંચ તો ઉત્તર આવશે અ ચાર ત્યારબાદ પાંચ નીચેના કયા પ્રાણીના શરીરે ચટાપટા હોય છે અ ઊંટ બ બિલાડી ક બેસ કે ડ બળદ ઉત્તર આવશે બ બળદ સોરી બ બિલાડી ત્યારબાદ પ્રશ્ન ત્રણ કૌન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પ્રેમથી પંખી ઉપર હાથ પીટર કે નવજોત તો પીટરે પીટરે પ્રેમથી પંખી ઉપર હાથ પહેરવ્યો ત્યારબાદ નંબર બે શંકરના વાડામાં ખાલી જગ્યાના ચાર બચ્ચા હતા બિલાડીના કે કુત્રીના તો ઉત્તર બિલાડીના નંબર ત્રણ સ્કૂટર ખાલી જગ્યા સાથે અથડાયું ગંગા કે જમના ઉત્તર આવશે ગંગા એટલે કે સ્કૂટર એ ગંગાની સાથે અથડાયું ત્યારબાદ નંબર ચાર ખાલી જગ્યાએ સૌથી ઝડપી દોડતું પ્રાણી છે શિયાળ કે ચિત્તો ઉત્તર ચિત્તો ચિત્તો એ સૌથી દોડ ઝડપી દોડતું પ્રાણી છે ત્યારબાદ નંબર પાંચ બચ્ચાને ખાલી જગ્યા કહે છે તો બચ્ચાને પીલું કહે છે તો ખાલી જગ્યામાં ત્યારબાદ પ્રશ્ન ચાર નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો નંબર એક બાજ પક્ષી બીજા પક્ષીઓનો શિકાર કરતું નથી અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા નથી આપેલું છે એટલે ઉત્તરાશે ખોટું નંબર બે કોયટીના નરને કોકિલ કહે છે તો ઉત્તરાશે સાચું નંબર ત્રણ કાકા કૌવા સાહમરૂપ જેવું પંખી છે ખોટું નંબર ચાર પોપટના ગળે કાઠલો હોય છે સાચું નંબર પાંચ હોલાના ગળે કાઠલો હોતો નથી તો એ ખોટું ઓલાના ગળી કાઠલો હોય છે બોલતું પંખી કાગડો કે ખોકડો છે ઉત્તર હશે કુકડો એટલે કાગળો પર ચેકો મારશું તો નંબર બે રામાયણ કે મહાભારત માં જટાયુ પક્ષીનું નામ છે તો મહાભારત એ આપણો ખોટો જવાબ છે એટલે કે તેની પર આપણે ચેકો મારીશું તો ઉત્તર આવશે રામાયણ નંબર ત્રણ ગુવડ પંખીની આંખો નાની કે મોટી હોય છે તો ગુવડ પંખીની આંખો મોટી હોય છે તેથી નાની ઉપર આપણે ચેકો મારીશું અને મોટી આપણું સાચું ઉત્તર છે નંબર ચાર

યોગ્ય રીતે જોડકા જોડો નંબર એક પક્ષી રાજ તો ઉત્તર આવશે પંખી તો ઉત્તર આવશે ગર નો ગ મોર નંબર ત્રણ વજનદાર પંખી તો વજનદાર પંખીમાં ઉત્તર આવશે ગ ગણપતિનો ગ નંબર ચાર ચકલી જેવું પંખી તો ક કબૂતર ત્યારબાદ નંબર સાત દરેકના બે બે નામ લખો નંબર એક માળામાં રહેતા પંખી નંબર એક કબૂતર નંબર બે ચકલી બે માળામાં ન રહેતા નંબર 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 કાબળ વાળામાં રહેતા પ્રાણી તો નંબર એક ગાય નંબર બે બકરી ત્યારબાદ નંબર ચાર વાળામાં ન રહેતા પ્રાણી તો નંબર એક ઊંટ કે નંબર બે જીરા ત્યારબાદ નંબર પાંચ પાડી ન શકાય તેવા પ્રાણી નંબર એક વાઘ કે નંબર બે રીંછ પ્રશ્ન તમે ઓળખી મને ઓળખી મારું નામ લખો નંબર એક હું ઘરમાં છાનું માનું દૂધ પી જતું પ્રાણી છું તો ઉત્તર આવશે બિલાડી ઉત્તર નંબર બે

તો ઊંચું પ્રાણીમાં કયા કયા આવે તો એક આવશે જીરાફ અને બીજું આવશે ઊંટ હવે આપણે આગળનો જે બે માંથી જે એક તમારે ઉત્તર લેવું છે એના માટે બીજી શરત માનવી પડશે કે મારા શરીરે ચટપટ્ટા છે તો ઊંટના શરીર તો ચટપટ્ટા ન હોય પરંતુ જીરાફના સર પર શરીરે હોય તેથી આપણે ઉત્તર લખીશું જીરાફ અહીં નંબર ચાર હું રણમાં દોડતું પ્રાણી છે પ્રાણી છું તો રણમાં રહેતું અને રણમાં દોડતું એ પ્રાણી છે ઊંટ લખી શકીએ કે તે ઊંટ છે નંબર મારા બચ્ચાને ગલુડિયું કહે છે ત્યારબાદ પ્રશ્ન નવ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં આપો નંબર એક કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે તમે જે પ્રાણીને ખવડાવ્યું હોય તેનું નામ અને તેને શું ખવડાવ્યું છે તે લખો ત્યારબાદ કૂતરો તો રોટલી રોટલો બિસ્કિટ ને ભાત નંબર બે ગાય તો ઘાસ રોટલી રોટલો અને કેરીની છાલ ત્યારબાદ આપણે આગળ જોઈએ

તો એ ચકલી બરાબર મચ્છર તો એ ગરોડી બકરી તો બકરીએ ઘાસ ઘાસ તો ઘાસ એ બકરી પછી માનવી તો માનવીએ શાકભાજી અને ફળો ઉંદરો તો ઉંદરો એ સાપ ગરોડી તો ગરોડીએ મચ્છર તો થઈ ગયું આપણું આપણી લાઈન ત્યારબાદ કુતરા અને વાં કૂતરા અને વાંદરાની પૂંછ દોરો તો અહીં કૂતરાની પૂંછ આપેલી છે અને ત્યારબાદ અહીં વાંદરાની પૂંછ આપેલી છે બરાબર જે તમારે તમારી રીતે પણ તમે દોરી શકો છો ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક નંબર એક નીચેનું કોષ્ટક વાંચી તેમાં પ્રાણીઓના નામ લખો તમે ઓળખ્યા છો તો પ્રાણીઓના નામ ત્યારબાદ તમે ઓળખ્યા નથી પણ ઓળી શકો છો તમે ઓળી શકતા નથી તો પછી આપણે તમે ઓળખ્યા છો એના નામ જોઈ લઈએ તો બિલાડી કૂતરો ગાય ભેંસ બકરી જેને આપણે ઓળખ્યા છીએ તમારે તમારી રીતે ઉત્તર લખવાનું છે જેને તમે ઓળ્યા નથી પરંતુ તેને તમે ઓળી શકો છો તો એ ભેંસ ણ ગધેડો ઊંટ ઉંદર ત્યારબાદ તમે તેને ઓળી શકતા નથી તો વાઘ સી ચિત્તો રીંછ અને હીટકો માટે આ પ્રાણીઓ છે કે જેને આપણે ઓળી શકતા નથી ત્યારબાદ બાળકો વિદ્યાર્થીઓ આ એકમમાંથી શું શીખે છે અને શું જાણે છે તે જોઈ લઈએ નંબર એક પ્રાણીઓની ખાસિયતો તથા નાના મોટા પ્રાણીઓના ખોરાક અને તેના રહેઠાણ વિશે જાણે છે નંબર બે જીવજંતુઓના ખોરાક વિશે જાણે છે નંબર ત્રણ પાળી એટલે કે પાલતું પ્રાણી શકાય તેવા પ્રાણીઓને ઓળખે છે નંબર ચાર ન પાડી શકાય તેવા પ્રાણીઓને નામને ઓળખે છે નંબર પાંચ લુપ્ત થતા પ્રાણીઓ વિશે તથા ઘાયલ પંખી પ્રાણીની કઈ રીતે સારવાર આપી શકાય તે જાણે છે અને નંબર છ પ્રાણીઓના રહેઠાણ વિશે જાણે છે બાળકો અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે ધન્યવાદ